હેલો નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત સ્પેશિયલના ભાગ નંબર બેનો આપણો વિડીયો જોવાના છે જેમાં આપણે ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવા આપણે આ ક્વેશ્ચનો જોઈ શકીએ જોઈએ છીએ અને આ ક્વેશ્ચનો છે જે સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોમ્પિટિશન યોજાય છે તેના સૌથી કહી શકાય તેવા ઓથેન્ટિક ક્વેશ્ચન છે અને સ્પેશિયલ ગુજરાતના જ ક્વેશ્ચનો હોય છે કે આપણે એનો ભાગ નંબર બે જોઈએ છે જે લોકોએ ભાગ નંબર પહેલો જોયો નથી તો એનો વિડીયોની નીચેની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ નંબર વન જોઈ શકો છો આપણે આજે ભાગ નંબર બે જોઈએ ઓકે તો સૌપ્રથમ ક્વેશ્ચન કે સાપુતારા શબ્દોનો અર્થ શું થાય છે થાય છે સાપોનો નિવાસ સ્થાન સાપુતારા શબ્દોનો અર્થ ઓકે અને મિત્રો જે લોકો આ આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો ઓકે ગુજરાતની કઈ ત્રણ નદીઓ અંતસ્થ ગણાય છે તો ગુજરાતની જે આ બનાસ સરસ્વતી અને રૂપિયાણા ત્રણ નદીઓ છે એને અંતસ્થ કહેવામાં આવે છે પણ જો એવું પૂછે કે સૌરાષ્ટ્રની કઈ ત્રણ નદીઓ અંતસ્થ છે તો તો એ છે એક તો મચ્છુ નદી કઈ છે મચ્છુ નદી બીજી છે બ્રાહ્મણી નદી બ્રાહ્મણી નદી અને ત્રીજી છે ફાલ્કુ જો આ જો સૌરાષ્ટ્રની ત્રણ અંતસ્થ નદી પૂછે તો આ આવશે મચ્છુ બ્રાહ્મણી અને ફાલ્કુ પણ જો એવું પૂછે કે ગુજરાતની ત્રણ અંતસ્થ નદી કઈ તો એ આવશે સરસ્વતી રાજકોટ જિલ્લા ઐતિહાસિક કિલ્લો આવેલો છે હિંગોળગઢ નો કિલ્લો ઓકે હિંગોળગઢ છે એ નેચરલ એજ્યુકેશન અભયારણ્ય છે મતલબ કે એક શૈક્ષણિક અભયારણ્ય પણ માનવામાં આવે છે ને ત્યાર પછી કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે કચ્છની અંદર થરપાર રણ આવેલું છે કયું થરપાર રણ આવેલું છે ત્યારબાદ એ ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે અક્ષરધામ મંદિર છે ગાંધીનગરમાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું મંદિર છે ત્યારબાદ પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ બલરામ અને રૂખમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે તો એ છે માધવપુરની અંદર પોરબંદર જિલ્લાની અંદર પછી ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી કયું છે તો એ છે આપણું અમદાવાદની અંદર ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી આવેલું છે ડચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું સોળસો ને ની અંદર કોને ડચ લોકોએ સોળસો ને ની અંદર વેપારી સ્થાણું સ્થાપ્યું હતું ક્યારે સોળસો ને છ ની અંદર પછી ફ્રેન્ચ લોકો કે તો એને ક્યારે ગુજરાતની અંદર વેપારી સ્થાણું સ્થાપ્યું સોળસો ને અડસઠમાં સ્થાપ્યું હતું સોળસો ને અડસઠમાં ડચ લોકોએ સોળસો છ માં ફ્રેન્ચોએ સોળસો ને અડસઠ ની અંદર કચ્છના રણિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે

ધોળાવીરા કઈ સાલમાં શોધાઈ હતી સૌ પ્રથમ ઓગણીસો ને સડસઠની અંદર જેપી જોશી કોણ જેપી જોશી જોશીએ આ ધોળાવીરા ની શોધ કરી હતી ઓકે ત્યારબાદ ઓગણીસો એકાણુંની અંદર ઓગણીસો ને એકાણુંની અંદર આર એસ બિસ્ટ દ્વારા ધોળાવીરાનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું વ્યવસ્થિત રીતે ત્યારબાદ છે તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થસ્થાન છે તો એ જૈન ધર્મનું તારંગા છે જૈન ધર્મનું જાણીતું તીર્થસ્થાન છે અને તારંગા આવેલું છે મહેસાણા જિલ્લાની અંદર ગુજરાતના ગૌરવ સમાજ જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થાન કયું છે નવસારી છે જમશેદજી તાતા અને દાદાભાઈ જે નવરોજી છે એનું જન્મસ્થાન છે નવસારી ત્યાર પછી દ્વારકાધીશની મજા મંદિરની ધજા દિવસમાં કેટલી વાર ચડાવવામાં આવે છે પહેલાં ત્રણ વાર ચડાવવામાં હતી પણ હવે અત્યારે પાંચ વાર ચડાવવામાં આવે છે દિવસમાં પાંચ વાર ચડાવવામાં આવે છે ત્યાર પછી કાળો ડુંગર ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે કાળો ડુંગર છે એ ગુજરાતની અંદર કચ્છની અંદર આવે છે કિમા કચ્છની અંદર ઝારનો ડુંગર પણ કચ્છની અંદર આવે છે કેનો નો ઝારનો ડુંગર ઓકે ઝારનો ડુંગર આવેલો છે કચ્છની અંદર ઓકે આ ડુંગરની વિશેષતા શું છે તો આ ઝારનો ડુંગર જે કચ્છમાં આવેલો છે એને કચ્છના કુરુક્ષેત્રના કચ્છના કુરુક્ષેત્રના ડુંગર તરીકે ઓળખવામાં આવે છે કચ્છના કુરુક્ષેત્રનો ડુંગર કયો તો એ આવશે આ ઝારનો ડુંગર અને કચ્છની અંદર આલો છે કેમ તો કે અહીંયા યુદ્ધ થયું હતું ઓકે અહીંયા યુદ્ધ થયું હતું અને અસંખ્ય લોકો અહીંયા શહીદ થયા હતા કુરુક્ષેત્ર જેવું જ અહીંયા યુદ્ધ થયું હતું મિની કુરુક્ષેત્ર ત્યાર પછી અઢારસો માં બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતું એ હતા આપણા ભોળાનાથ સારાભાઈ સૌપ્રથમ બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાણ હતા ગુજરાતનું ક્યુ શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર કહેવામાં હતું અમદાવાદ છે ને પૂર્વના દેશોનું માન્ચેસ્ટર કહેવામાં હતું ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો હાલફેડ હાઈસ્કૂલમાં કર્યો હતો હાલમાં ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ છે અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે ટોટલ ચોત્રીસ બાજુઓ ધરાવે છે અને એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે તો અમદાવાદની અંદર ડ્રાઈવ ઇન સિનેમા કહેવામાં આવે છે ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની પામનાર વિકેટકીપર બેટ્સમેન કોણ હતા તો એ હતા પાર્થિવ પટેલ કોણ હતા પાર્થિવ પટેલ ત્યારબાદ છે અમદાવાદમાં સૌ પ્રથમ થિયેટરની સ્થાપના કોને કરી હતી કે ડાયાભાઈ ઝવેરી છે એમને અમદાવાદની અંદર સૌ પ્રથમ થિયેટરની સ્થાપના કરી હતી વરાળથી ચાલતા સો જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ પ્રથમ કોને કરી તો ત્રિભુવન શેઠ છે અને વરાળથી ચાલતા સો જીનની શરૂઆત કરી હતી અમદાવાદની અંદર ત્યાર પછી ગુજરાતના કયા શહેરમાં સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રય ત્રીસ હજાર રન પૂરા કર્યા હતા કેટલા ત્રીસ હજાર રન પૂરા કર્યા હતા તો એ અમદાવાદની અંદર ત્રીસ હજાર રન પૂરા કર્યા હતા ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા ચોરસ મીટરમાં ફેલાયું છે ત્યારબાદ છે ગુજરાતની મૂળની પ્રથમ મહિલા અવકાશ નામ શું છે એ છે સુનિતા વિલિયમ્સ ચેસની રમતમાં ફિડરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ખેલાડી કોણ છે તો એ છે આપણો પ્રતિક પારેખ પછી છે ગુજરાતી ભાષાના સૌથી લોકપ્રિય વિજ્ઞાન સામિકનું નામ શું છે તો એ છે સફારી નગેન્દ્ર વિજય શું છે સફારી નગેન્દ્ર વિજય ત્યાર પછી ગુજરાતનું સૌ પ્રથમ થ્રીડી થિયેટર ક્યાં આવેલું છે તો એ સાયન્સ સિટી અમદાવાદની અંદર આવેલું છે ત્યાર પછી અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે તો એ છે મોટેરા સ્ટેડિયમ હાલમાં અત્યારે એ ચેન્જ કરી નાખવામાં આવ્યું છે ઓકે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં છે ત્યાર પછી વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતના સૌપ્રથમ ગુજરાતી કોણ હતું એ હતા રિધિ શાહ કોણ હતું રિધિ શાહ ત્યાર પછી અર્પણા પોપટ કઈ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે તો એ બેડમિન્ટન સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે પછી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના મુખ્ય મથક ક્યાં આવેલું છે એ અમદાવાદની અંદર આવેલું છે ત્યાર પછી સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલ કળશનું વજન કેટલું છે ટોટલ દસ ટનનું વજન છે 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 કયા કયા જિલ્લામાં જિલ્લાની અંદર ટોટલ એ ડાંગ જિલ્લાની અંદર આ છે ડાંગ જિલ્લામાં આવેલું છે દ્વારકાધીશ મંદિર છે એમાં ટોટલ કેટલા થાંભલા તો એની અંદર ટોટલ સાઠ જેટલા થાંભલાઓ આવેલા છે દ્વારકાધીશ મંદિરની અંદર મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ સાબરમતીની સ્થાપના ક્યારે કરી હતી સત્તર જૂન ક્યારે સત્તર જૂન ઓગણીસો ને સત્તરની અંદર આ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી મહાત્મા ગાંધીજીએ ઓકે સૌપ્રથમ પ્રથમ પચીસ મે પચીસ મે ઓગણીસો પંદરની અંદર કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી ઓકે મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ક્યાં આવે છે એ વડોદરાની અંદર આવે છે મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ઈસવીસન ઓગણીસો ત્રીસમાં અમદાવાદથી કેટલા કિમી ચાલીને દાંડીકૂચ કરવામાં મહાત્મા ગાંધીજીએ બાર માર્ચ ઓગણીસો ઓકે બાર માર્ચ બધા ખ્યાલ ઓકે કિલોમીટર ચાલીને ઓગણીસો ત્રીસમાં માં મહાત્મા ગાંધીએ દાંડી કરી હતી ઓકે ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું એ વસ્તુપાલ તેજપાલે બંધાવ્યું કોને વસ્તુપાલ

ઓગણીસો સત્તર થી ઓગણીસો ટોટલ તેર વર્ષ રહ્યા હતા ઓકે વડોદરા શહેરમાં કઈ નદી વહે છે વડોદરા શહેર છે એમાં વિશ્વામિત્રી નદી વહે છે કઈ નદી વિશ્વામિત્રી નદી છે આ વડોદરા શહેરની અંદર વસે વહે છે ગુજરાતનો સૌથી ઊંચો શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે ત્રણ હજાર છસો ને છાસઠ ફૂટ ઊંચાઈ છે કેટલી ત્રણ છસો ને છાસઠ ફૂટ હડપ્પિયા સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો હડપ્પિયા સંસ્કૃતિનો ઉદય ગુજરાતની અંદર ઈસવીસન પૂર્વે ચોવીસ ચોવીસોમાં થયો હતો ક્યારે ઈસવીસન પૂર્વે ચોવીસોમાં આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞનું નામ શું છે ડૉક્ટર પીસી વેદ શું છે ડૉક્ટર વેદ ખેતીવાડીના ઓજારો માટે ગુજરાતનું સૌ પ્રથમ જાણીતું સ્થળ કયું છે રાજકોટ છે કે જ્યાં ખેતી વાડીના ઓજારો માટે જાણીતું સ્થળ છે રાજકોટ ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન ક્યાં વિકસ્યો છે તો એ સાણંદની અંદર વિકસ્યો છે નેનો કાર ઓકે ટાટા નેનો ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાતનું ક્યુ સ્થળ ટોચ પર છે તો અંકલેશ્વર છે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાતમાં ટોચ પર છે પછી વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે તો એને ડૉક્ટર વિક્રમ સારાભાઈ એવોર્ડ આપવામાં આવે છે ત્યારબાદ છે સૂર્ય મંદિરને બાંધવામાં કેટલા કારીગરો રાખવામાં છે ટોટલ બારસો જેટલા કારીગરો આ મોઢેરાનું સૂર્યમંદિર છે એ બાંધવા માટે રાખવામાં આવ્યા હતા ત્યારબાદ છે ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે ગુજરાતના અમદાવાદની અંદર સૌથી વધુ શાળાઓ આવેલી છે ક્યાં અમદાવાદની અંદર ત્યારબાદ છે મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો એનો મુખ્ય વ્યવસાય હતો માણભટ્ટ હતો શું હતું માણભટ્ટ પછી જે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી ગોલદાંજ ગોલદાંજ કોણ હતું તો હતો ઈરફાન પઠાણ કોણ ઇરફાન પઠાણ ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પાવનાર ખેલાડીનું નામ શું હતું તેજસ બાકરે હતું ઓકે રેટ સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ હતા તો એ હતા નમન પારેખ ત્યારબાદ ભક્ત કવિયત્રી મીરાબાઈ કઈ સાલમાં ગુજરાતની દ્વારકા નગરીમાં આવ્યા હતા પંદરસો ને સાડત્રીસમાં ગુજરાતમાં આવ્યા હતા પછી છે હરીનો માર્ગ છે સુરાનો આ પદ્ધતિની કોને રચના કરી હતી આપણા કવિ પ્રીતમદાસ છેની આની રચના કરી હતી પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી પ્રથમ ગુજરાતી શાળા સુરતમાં શરૂ થઈ હતી અઢારસો છત્રીસની અંદર ત્યારબાદ છે જ્યાં જ્યાં સુ જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું આવું કોને કીધું તું તો કે મહાકવિ પ્રેમાનંદ ત્યારબાદ એના જીવનના અંતમાં એમના પુત્રના કહેવાથી પાઘડી પહેરી હતી કવિકાંતનું મૂળ નામ શું છે મણિશંકર રત્નજી બળ ઓકે ચાવંડ એમનું વતન છે ચાવંડ એમનું વતન છે જુનાગઢ નજીક આવેલો કેન્દ્ર પ્રદેશ દેવ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું તો એ પોર્ટુગીઝનું થાણું હતું ત્યારબાદ કવિ કલાપીનો કયો કાવ્ય સંગ્રહ ખૂબ જ પ્રસિદ્ધ છે કવિ કલાપીનો એ ખૂબ જ પ્રસિદ્ધ છે મને એ જોઈને હજુ હજારો વાર આવે છે 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 પ્રભુ તારા બનાવેલા આજે તને આ પંક્તિ હરજી લવજી દામાણીની છે કવિ કલાપી ક્યાં રાજ્યના રાજવી હતા લાઠીના રાજવી હતા કવિ કલાપી લાઠીના રાજવી હતા જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ પંક્તિ કોની છે આ પણ કવિ કલાપીની છે જનનીની જોડ શખી નહીં જડેરો રોડ આપ કાવ્ય પંક્તિ કોની તો કે દામોદર ખુશાલદાસ બોટાદ કરની છે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી આ વિધાન કોનું હતું એ મહાત્મા ગાંધીજીનું હતું હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી મહાત્મા ગાંધીજીએ સાર્થ જોડણી કોષના સંદર્ભમાં ઓકે સાર્થ જોડણી કોષના સંદર્ભમાં મહાત્મા ગાંધીજીએ કહી દીધું સાર્થ જોડણી કોષ કઈ વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં છે કોમેન્ટમાં બતાવવાનું છે ત્યાર પછી બેન ગુજરાતી સાહિત્યકાર સવાય ગુજરાતી તરીકે ઓળખાતા તો એ કાકા સાહેબ કાલેલકર છે તેઓ સવાય ગુજરાતી તરીકે ઓળખાતા હતા ગાંધીજીને સત્યવ્રત ધારક બનવામાં બાળપણમાં ક્યુ નાટકે પ્રેરણા પડી સત્યવાદી રાજા રાજની ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં ને ક્યારે થઈ હતી તો એ દાંતીવાડા અંદર ઓગણીસો તોતેર ની અંદર ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ ગુજરાત કોલેજ અમદાવાદની અંદર ત્યારબાદ અઢારસો સત્યાસી માં સ્વામી આનંદનું મૂળ નામ શું હતું ઓકે ઓકે સ્વામી આનંદનું જન્મ છે અઢારસો સત્યાસી માં થયો તો એનું મૂળ નામ શું હતું તો હિંમતલાલ રામચંદ્ર દવે એનું મૂળ નામ હતું સુંદરમનું પૂરું નામ શું તો કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુવાર દર્શકનું ઉપનામ ક્યાં વિખ્યાત સાહિત્યતા સાહિત્ય સર્જકનું છે મનુભાઈ રાજારામ પંચોડી છે એનું ઉપનામ છે દર્શક જય જય ગરવી ગુજરાત કાવ્યની રચના કોને કરી નર્મદે કરી ગુજરાતી સાહિત્ય હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળેલ છે જ્યોતિન્દ્ર દવેને મળેલું છે ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ ક્યાં આવેલી છે તો એ વડોદરાની અંદર આવેલી છે પછી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ બે હજાર આઠની અંદર વેરાવળમાં થઈ હતી દેશભરમાં આર્કિટેક્ટના અભ્યાસ માટે જાણીતી સંસ્થા સેફ્ટની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી અમદાવાદમાં આવું ઓગણીસો ને તેસઠ માં કરવામાં આવી હતી ગુજરાતની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના ક્યાં ને ક્યારે થઈ હતી જામનગરની અંદર સૌ પ્રથમ ગુજરાતની અંદર સૌ પ્રથમ કૃષિ આય સોરી આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના જામનગરમાં થઈ હતી ઓગણીસો સડસઠની અંદર સૌ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી યાદ રાખજો કૃષિ યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી પૂછે તો દાંતીવાડાની અંદર પણ જો આયુર્વેદિક યુનિવર્સિટી સૌ પ્રથમ પૂછે તો એ જામનગરની અંદર

એટેમેટિક શિક્ષણ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે તો ભાભા ઓટેમેટિક રિસર્ચ સેન્ટર છે એ કાર્યરત છે ગુજરાતની અંદર પછી છે એલડી એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે તો કે લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે એ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે બીએમ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઈ છે ડોક્ટર સાહેબ આંબેડકર યુનિવર્સિટી ઓપન યુનિવર્સિટી કહેવામાં છે કવિ નાનાલાલ ક્યા જાણીતા કવિના પુત્ર હતા કવિ દલપતરામના પુત્ર હતા નાનાલાલ કવિશ્વરનું બિરુદ કોને મળેલું તો એ દલપતરામને કવિશ્વરનું બિરુદ મળેલું છે વાર્તાકાર જાણીતા છે જે ગીજુભાઈ બધેકા છે એ મુછાડી મા તરીકે જાણીતા છે જ્યાં જ્યાં વસે એ ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળા ગુજરાત આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે અર્ધેશર ખબરદારે આંતળી માનો કાગળ કૃતિના લેખક કોણ છે હિન્દુલાલ ગાંધી આંધળીમાંનો કાગળ સૌપ્રથમ ગુજરાતી પંચાંગ ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યું પ્રકાશિત કરવામાં આવ્યું સંગ્રહ અને બે ભાઈ જેવા બાળ નાટિકા કોણે લખેલા છે મકરંદ દવે લખેલા છે ઓકે મંગલ મંદિર ખોલો આ ગીત કોણે લખ્યું તો કે નરસિંહરાવ ભોળાનાથ દિવે લખ્યું છે કવિકાંતનું મૂળ નામ શું છે મણિશંકર રત્નજી ભટ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને ગુજરાતીઓ કયા નામે ઓળખે છે કાકા સાહેબ કાલેલકર તરીકે ઓળખે છે અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય કોણે લખ્યું કવિ દલપતરામ હુન્નરખાનની ચડાઈ ત્યારબાદ છે કાવ્યના કયા પ્રકારે માટે જાણીતા દયારામ જાણીતા દયારામ શેના માટે જાણીતા છે દયારામની ગરબી વખણાય અને વલ્લભ મેવાડાના ગરબા વખણાય છે શું વખણાય છે વલ્લભ મેવાડાના ગરબા વખણાય છે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ 12 પાક્ષિક ક્યુ છે તો એ ગાંડિયું છે સૌપ્રથમ 12 પાક્ષિક હતું કલાપીના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું છે સુરસિજી તક્તસિંહજી ગોહિલ ઈસવીસન 1960 સાઠથી ગુજરાતમાં પહેલી મેનો દિવસ ક્યાંના દિવસે ઉજવવામાં આવે ગુજરાત સ્થાપના દિવસ કે ઉજવવામાં આવે સાઉજી છે તું કે તુ તકલીશથી જાણીતા સાહિત્યકારનું નામ શું છે ગૌરીશંકર જોશી ઓકે આ ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે એનું ઉપનામ છે વાસુકી ઓકે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગુજરાતમાં છ કરોડ વર્ષ જૂના ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળી આવે છે બાલાસિનોરમાંથી મળી આવે છે બાલાસિનોરમાંથી ઓકે આ બાલાસિનોર ક્યાં જિલ્લામાં આવેલું છે તમારે કોમેન્ટમાં બતાવવાનું છે બાલાસિનોર કયા જિલ્લામાં આવેલું છે કોમેન્ટમાં બતાવવાનું છે ગાંધીજી કયા દિવસે મોહન રાખતા સોમવારના દિવસે તેઓ મોહન રાખતા કંઈ બોલતા નહોતા ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે અલંગ ભાવનગરની અંદર આવેલું છે બીજું આવેલું છે સચાણાની અંદર સચાણા આવ્યું છે જામનગરની અંદર પણ હાલમાં અત્યારે આ બંધ અવસ્થામાં છે ઓકે ત્યાર પછી ગુજરાતમાં જંગલી ગધેડાનું અભ્યારણ ક્યાં આવેલું છે કચ્છના રણમાં આવેલું છે જંગલી ગધેડાનું અભયારણ્ય ગુજરાતના કયા મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે વોઠાના મેળાની અંદર કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝુબડા આકારના ઘાસને ઘરને શું કહેવામાં આવે ભૂંગા કહેવામાં આવે શું કહેવામાં આવે ભૂંગા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓકે આ તત્કાલીન ત્યારના છે મુખ્યમંત્રી અત્યારે તો નથી અત્યારે આપણા વિજય રૂપાણી સાહેબ તો એમને મુખ્ય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ઓકે અહીંયા લખી કરીએ આપણે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનશક્તિ ઉર્જા શક્તિ જલ શક્તિને ને શું નામ આપ્યું હતું તો એને નામ આપ્યું હતું પંચામૃત નામ આપ્યું હતું શું નામ પંચામૃત ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીનો ઉત્સવ ક્યાં નામે ડાંગ દરબાર તરીકે ઉજવવામાં છે માર્ચ મહિનાની અંદર ઉજવાય છે જામનગરની બાંધણી ઉપરાંત બીજા શેના માટે જાણીતું છે જામનગર છે કંકુ મેષ અને બાંધણી માટે જાણીતું છે તાંબા ઓકે તાંબા પિત્તનો ઉદ્યોગ પણ જામનગરમાં વિકાસ્યો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પણ જામનગરમાં જ આવેલી છે ગુજરાતનું કુલ ક્ષેત્ર પર કેટલું છે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર છે ગુજરાતનું ક્ષેત્ર સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો નડિયાદના કરમસદની અંદર કઈ જગ્યાએ નડિયાદના કરમસદની અંદર સરદાર પટેલનો જન્મ થયો હતો ત્યાર ત્યારબાદ ગુજરાતના કયા શહેરને ગ્રીન સિટી કહેવામાં આવે છે ગાંધીનગર છે ને ગ્રીન સિટી કહેવામાં આવે છે સૌથી હરિયાળું છે ગુજરાતના કયા શહેરને વૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવે છે ચાંપાનેરને વૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવે છે બે હજાર ચારને ઓકે બે હજાર ચૌદમાં આપણી પાટણની રાણકી વાવ બે હજાર સત્તરની અંદર ઓકે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ગાંધીજીનો જન્મ ક્યાં થયો પોરબંદરમાં નાના બાળકોને પણ ખબર હોય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે નર્મદા છે ઓકે ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ નવમું સ્થાન છે અને વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું કેટલામું સ્થાન છે તમારે કોમેન્ટમાં બતાવવાનું છે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર કયા જિલ્લામાં આવે છે ખેડા જિલ્લામાં આવે છે ડાકોર છે ખેડા જિલ્લામાં આવે છે ભક્ત બોડાણા સાથે સંકળાયેલું છે ગુજરાતનું ક્યુ સ્થળ એક હજારથી વધુ મંદિરોના સમૂહ ધરાવે છે પાલિતાણા આઠસો તેસઠ દેરાસરો માટે જાણીતું છે અખાનો જન્મ ક્યાં થયો તો જેતલપુર અમદાવાદ નજીક થયો તો અખાનો જન્મ ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાય કઈ તો કે કાંકરેજી ગાય પછી ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો તો એ ગાંધીનગર વડડાગનનું ડગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય એમ નરસિંહ મહેતાની ચોરી તરીકે ઓળખવામાં છે અમદાવાદનું આશ્રમ રોડ કયા બે આશ્રમોને જોડતો છે સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે એ છે જૂનાગઢ જિલ્લાની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરવામાં આવે છે ગુજરાતના ગ્રામીણમાં ગામોમાં ચોવીસ કલાક વીજળી કઈ યોજના અંતર્ગત આપવામાં છે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ગુજરાતના ગામોમાં ચોવીસ કલાક વીજળી આપવામાં આવે છે ગુજરાતનું સૌથી મોટું ખની ક્ષેત્ર ક્યાં આવેલું છે અંકલેશ્વરની અંદર સૌથી મોટું ખની ક્ષેત્ર આવેલું છે પછી ગુજરાતમાં તત્કાલીન તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન કાર્યરચી છે એકસો ને આઠ ઈરાનથી આવીને પાર્શો ગુજરાતના કયા શહેરમાં વસ્યા વલસાડ ઉદવાડાની અંદર ઉદવાડાની અંદર કે જાદી રાણાએ આશરો આપ્યો હતો ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું સૌપ્રથમ ગામ કેવું છે તો એ છે મેથાણ છે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે સુરખા ફ્લેમિંગો છે ગુજરાતનું રાજ્ય પક્ષી છે ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક વિસ્તારમાં થાય છે અંદર અંદર થાય છે સૌથી વધુ ઉત્પાદન વિશ્વભરની કલાત્મક ઓતરણીમાં સ્થાન પામેલ સિદ્ધિ સહેદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે અમદાવાદની અંદર આવેલી છે ક્યાં અમદાવાદની અંદર ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે સિંહ છે ગુજરાતનું રાજ્ય પ્રાણી ક્યુ છે સિંહ છે ભગવાન ભગવાન શ્રી કૃષ્ણે ગુજરાતમાં આવીને કઈ નગરી વસાવી દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણએ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર એને દ્વારકા નગરી વસાવી નરસિંહ મહેતાનું જન્મ સ્થળ ક્યાં આવેલું છે તળાજા ઓકે તળાજા હાલમાં ભાવનગર અહીંયા જૂનાગઢની આવે પણ તળાજા ભાવનગરની અંદર આવશે તળાજા જિલ્લો ભાવનગરની અંદર નરસિંહ મહેતાનો જન્મ થયો હતો પણ જૂનાગઢ એની કર્મભૂમિ હતી એટલે અહીંયા સુધારી લેજો આ જામ જુનાગઢવાળું કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યોજના કાર્યરત છે વિદ્યાલક્ષી બોન ઓકે વિદ્યાલક્ષ્મી બોન દુનિયાની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવે છે જામનગરની અંદર ગુજરાતની સૌથી મોટી આવેલી છે ગુજરાતમાં સૌથી મોટું કારખાનું ક્યાં આવે છે ઓકે ગુજરાતમાં સૌથી મોટું કારખાનું ક્યાં આવે છે પોરબંદરની અંદર સિમેન્ટનું કારખાનું આવે છે ઓકે

ગિરનાર પર્વત છે એનો આકાર સૂતેલા શિવ જેવો છે કયા સત્યાગ્રહ થી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા ખેડા સત્યાગ્રહ થી સરદાર વલ્લભભાઈ પટેલ છે ગાંધીજી સાથે જોડાઈ ગયા ઇંગ્લેન્ડની ની સભામાં ચૂંટાઈ આવનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા આપણા દાદાભાઈ નવરોજી સૌ પ્રથમ ચૂંટાઈ આવ્યા હતા આજનું કાંકરિયા પહેલા કયા નામે ઓળખાતું ઓજે કુતુબ તરીકે આજનું કાંકરિયા ઓળખાતું હતું હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથ સિદ્ધ એમ શબ્દનું ફેરવ્યો હતો ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કરનાર ગુજરાતી સમાજ સુધારક સંત કોણ હતા સ્વામી દયાનંદ સરસ્વતી ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં જોવા મળે છે ડાંગની અંદર જોવા મળે છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે એ છે અમદાવાદમાં સાબરમતી નદી ઉપર જૂની પરીક્ષામાં રાજ્ય વૃક્ષ ક્યુ છે આંબો છે ગુજરાતનું રાજ્યવૃક્ષ છે ગુજરાતનું રાજ્યવૃક્ષ છે આંબો ગુજરાતનું રાજ્યગીત ગીત છે જય જય ગરવી ગુજરાત આ બધા ક્વેશ્ચન છે એ જે નવી તૈયારી જે શરૂ કરી રહ્યા છે એને ખૂબ જ ઉપયોગી બની રહેશે આ નવા બધા ક્વેશ્ચનો જે લોકો નવી તૈયારી સાવ કરે છે એને ઓકે ગુજરાતનું રાજ્ય ગીત કયું છે જય જય ગરવી ગુજરાત ગુજરાતમાં સૌ પ્રથમ ટપાલ સેવા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી અમદાવાદની અંદર અઢારસો ને આડત્રીસની ની અંદર ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકા વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને બેઠા છે શિરવણ સાસણગીરની અંદર ઓકે અને બીજું છે જંબુર ઓકે જંબુરની અંદર સિદ્ધિઓ સિદ્ધિઓ જંબુરની અંદર ગુજરાતમાં વસેલી હપ્સી પ્રજા ક્યાં નામે ઓળખાય છે છે સિદ્ધિ ઓકે આફ્રિકા મિની આફ્રિકા તરીકે એ ઓળખાય છે ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પુલ છે વિશ્વમિત્રી નદી ઉપર કાંકરિયા તળાવ ઉપર આવેલું એકમાત્ર મંદિર કયા સંતે બંધાવેલું સંત દાદુ દાદુદયાલે બંધાવ્યું હતું કઈ ગુજરાતી ફિલ્મને શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં બે હજાર નવ દસમાં એવોર્ડ મળેલો છે હારુન અરુણ ગુજરાતમાં અંબાજી માતાના દર્શન માટે ભક્તો ક્યાં હિન્દુ માસમાં પગપાળા યાત્રા કરે છે એ ભાદરવા માસમાં પગપાળા યાત્રા કરે છે ધરોઈબંધ કઈ નદી ઉપર આવેલો છે ધરોઈ બંધ છે એ સાબરમતી નદી ઉપર આવેલો છે